વેલકમ બેક અમદાવાદના બોપલ વિસ્તારમાં ગટર લાઇટમાં ઉતરેલા ત્રણ કામદારો પૈકી બે કામદારોના મોત થયા છે જ્યારે લાપતા થયેલા કામદારને શોધી કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે બોપલ નીલકંઠ બીલા પાસે નવી જે ડ્રેનેજ લાઇનના ટેસ્ટિંગ માટે ત્રણ કામદારોને ડ્રેનેજ લાઇનમાં ઉતારવામાં આવ્યા હતા ટેસ્ટિંગ દરમિયાન દુર્ઘટના સર્જાઈ અને ત્રણ માંથી બે કામદારોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો ડ્રેનેજ લાઇનના કામકાજ માટે કામદારને ચોક્કસ વ્યવસ્થા સાથે ડ્રેનેજ લાઇનમાં ઉતારવામાં આવે છે જેમાં ઓક્સિજન માસ્ક ખાસ પ્રકારના કપડાં તથા સેફ્ટી માટેની દૂરીની સહિત કામદારને ગટરમાં ઉતારવામાં આવતા હોય છે પરંતુ બોપળમાં સર્જાયેલી દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની સેફટીનું ધ્યાન રાખ્યા સિવાય જ કામદારોને ઉતારવામાં આવ્યા તો બે કામદારોના મોત થઈ ચૂક્યા છે પાય વિભાગ કરી રહ્યું છે એક કામદારની શોધખોળ બે કલાક બાદ પણ કામદારની નથી મળી ભાળ ગટરને વચ્ચેથી તોડી હોવા છતાં કામદારની કોઈ ભાળ નથી મળી ગટર લાઇનમાં ફસાયા હતા ત્રણ કામદાર બે કામદારોના મોત થઈ ચૂક્યા છે ફાયર વિભાગ શોધખોળ કરી દેવું છે અન્ય એક કામદારની તો આ ચાર દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કટરલાઇન ટેસ્ટિંગ થઈ રહ્યું છે બીજી બાજુ બે મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા તો સોલા સિવમાં મૃતદેહોને મોકલવામાં આવ્યા અને એક કામદાર દિશોધખોળ હજુ પણ ચાલુ છે બોપલિયા ઘટાવાડી જમ દવાત બોપલ વિસ્તારમાં કે જ્યાં કટર લાઇન કામકાજ ચાલતું હતું અને ટેસ્ટિંગ દરમિયાન દુર્ઘટના બની ત્રણ કામદારો સગા ભાઈ હતા બોપલ મટરેનેજ કામગીરી દરમિયાન આ દુર્ઘટના સર્જાય છે બે કામદારના મોત થઈ ચૂક્યા છે ચારે કે અન્ય કે કામદાર દે શૂડખોળ કરવામાં આવી રહી છે છે બે ભાઈ મળ્યા છે એક ભાઈ મળ્યો નથી અને સેટ નથી કોઈ નથી અમારી જોડે અમને કઈ પડતી નથી હું કરવાનું અમારે અમે એટલા બૈરા બૈરાની પાછળ છે અમારે શું કરવાનું છોકરો છે અમારી હાથે માણસ માણસ કામ કરવા આવેલા તો અંદર હું ઉતરા વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા વિભુ પટેલ પાસેથી વિભુ એક એવી દુર્ઘટના સર્જાય કે જેમાં ટેસ્ટિંગનું કામ ચાલતું હતું તો કોઈપણ પ્રકારના સેફ્ટી મેજર્સને ધ્યાનમાં રાખ્યા વગર તેમને ગટરમાં ઉતારી દેવામાં આવ્યું સાથે કોણ કોણ હતું તેમના કોઈ ઉપરી અધિકારી કે કોન્ટ્રાક્ટર્સ હતા જે વખતે ત્રણેય કામદારોને ગટરમાં ઉતારવામાં આવ્યા હતા શું સાફ સફાઈ માટે અંદર મોકલવામાં આવ્યા હતા શું છે આખી ઘટના સમીર બોપલના જે વિસ્તારમાં આવેલી આ ગટર લાઈન છે અને તેમનું ટેસ્ટિંગ ચાલતું હતું એટલે કે શરૂ કરે તે પહેલાની ટેસ્ટ કરવામાં આવતી હતી કે પાણીનો ભરાવો કે એ જગ્યાએ થતો છે કે થાય છે કે નહીં તે તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું પરંતુ તે દરમિયાન જે બે ત્રણ જે મજૂરો છે તે અંદર ઉતારવામાં આવ્યા હતા કોઈએ સેફટી આપવામાં નહોતી આવી અને ત્યારબાદ બે જે મજૂર છે તેમના મૃત્યુ થયા છે અને હજુ એક લાપતા છે લાપતા જે મજૂર છે તેને શોધખોળ ચાલી રહી છે આપ જોઈ શકો છો કે આ વિસ્કુટનું જે અંત છે તેની આખી ગટર લાઈન છે તે તોડી દેવામાં આવી છે પરંતુ તેમ છતાં પણ હજુ તેમની શોધખોળ છે તે મળી નથી એ મજૂર ક્યાંય ક્યાં જતો રહ્યો છે એની કોઈ ભાડ મળી નથી ત્યારે જે ગટરનું ઢાંકણ છે ત્યાં ખોલીને એની ચેમ્બર હોય છે તેમાંથી ત્રણ તરફ જે લાઈન જાય છે અને તેમાં થી હવે કઈ દિશા કારણ કે એક દિશાનું તો આખું ખોદી દેવામાં આવ્યું છે પરંતુ તેમને કોઈ જ તેમાંથી શોધખોળ દરમિયાન મળ્યું નથી હવે જે અત્યારે બીજી છે કે જ્યાં અત્યારે ઓક્સિજન સાથે જે ફાયરના જવાનો છે તે પણ ઉતરીને અંદર ચેક કરી રહ્યા છે સાથે જ હવે જે સાઈડ છે તે ચેક કરવાની બાકી છે હવે એવું લાગી રહ્યું છે કે પાણીનો કોષ હોય તો આગળ જતા અથવા તો કઈ જગ્યામાં ફસાઈ ગયા છે તેમની શોધખોળ ચાલી રહી છે તેમને બહાર કાઢવા માટેની કામગીરી ચાલી રહી છે સમીર અત્યારે સાડા ચાર કલાકથી આ સતત કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ જે ત્રીજા વ્યક્તિ છે તેની

સમ આખો વિસ્તારનો આપને બતાવવા માગીશ કે આ નોર્થ બોપલ છે એટલે કે ડીપીએસ સ્કૂલની બાજુનો વિસ્તાર છે આગળ પાછળ જે રેસીડેન્સ છે તે નવી રેસિડેન્સ પણ અહીં તૈયાર થઈ રહી છે તે તે પહેલાં નવો ડેવલપ જે વિસ્તાર થઈ રહ્યો છે તે પહેલાં જ જે ગટર લાઇન છે તે નાખવામાં આવી હતી અને તેમનું અત્યારે ટેસ્ટિંગ છે તે કરવામાં આવી રહ્યું હતું પરંતુ એ ટેસ્ટિંગ દરમિયાન પણ મહત્વની એ વાત છે કે જ્યારે પણ મજૂરોને ગટરમાં ઉતારવામાં આવે તો પૂરી સેફટી સાથે ઉતારવામાં આવે કારણ કે તેમને ઓક્સિજન સાથે ઉતારવામાં આવે જો ઓક્સિજન સાથે ઉતાર્યા હોત તો આ ઘટના જ આજે ન બની હોત પરંતુ વારંવાર આ ઘટના બની રહી છે તેમ છતાં પણ તંત્ર એમાંથી શીખ નથી લેતું કે ન તો કોઈ સેફટી સાધનો છે તે મજૂરોને આપવામાં આવી રહ્યા છે આભાર વિભુ આ તમામ જાણકારી બદલ ત્રીજા કામદારની શોધખોળ જે શરૂ કરવામાં આવી છે અને જ્યારે પણ ગટરના કામની અંદર જ્યારે કામદારોને મોકલવામાં આવતા હોય છે ત્યારે તેમાં સેફ્ટી મેજર્સનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે પરંતુ તેવા કોઈ પણ પ્રકારના તમને એવા માસ્ક આપવામાં નહોતા આવ્યા કે ઓક્સિજન સપ્લાય નહોતો કે એવા કોઈ વિશેષ પ્રકારના તમને કોશ્યુમ્સ પણ આપવામાં નહોતા આવ્યા કે જેથી કરીને કામદારો આવી ગટરમાંથી તેઓ તમને મોત નીપજે તેમને જીવલેણ સાબિત ન થાય ગટરમાં ઉતરવું પરંતુ આવું કોઈ ધ્યાન રાખવામાં નહોતું આવ્યું અને હવે ફાયર બ્રિગેડના જવાનો ત્રીજા કામદારની શોધખોળ કરી રહ્યા છે છેલ્લા સાડા ચાર કલાકથી